દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. આ સ્વાધ્યાયનો દાખલા નંબર 11.22 છે. આવો ને આવો જ દાખલો. ઉદાહરણ નંબર કયો છે? 8. ઉદાહરણ નંબર 8 એટલે આપણે વેલ્યુઝ બધી લખીને રાખેલી છે. આ જ પ્રમાણે મેં ગણાવેલો છે, તમે જોઈ શકો છો આઈ કાર્ડમાં. તો અહીંયા આગળ ટી 5 મિનિટમાં એક પ્રણાલી 80 સેલ્સિયસ થી 50 સેલ્સિયસ સુધી ઠંડુ પડે છે. મતલબ અહીંયા આપણને કહ્યું છે કે 5 મિનિટમાં 80 સેલ્સિયસ થી 50 સેલ્સિયસ સુધી એક પદાર્થ ઠંડો થાય છે. તો 80 થી 50 સેલ્સિયસ, એના માટે એવરેજ ટેમ્પરેચર કેટલું લખીશું? 80 વત્તા 50 ભાગ્યા 2 એટલે 65. ઓકે, પછી બીજું એમ કહ્યું છે કે 60 થી 30 સેલ્સિયસ સુધી ઠંડો થાય છે, તેનો સમય ગણો અને પરિસરનું તાપમાન કેટલું લો? 20 સેલ્સિયસ. તો એના માટે આપણે ડીટી શોધવાનો છે. તો અહીંયા પણ મેં એવરેજ તો ગણી રાખ્યો છે. તમે ઉદાહરણ નંબર 8માં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. ન્યૂટનનો શીતનનો નિયમ, માઇનસ ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ કે ટી માઇનસ ટીએસ. માઇનસ ડીટી તો T2 - T1 એટલે 50 - 80 ભાગ્યા DT કેટલા થાય છે? 300 ઇઝ ઇક્વલ્સ ટુ કે ટી આપણે મેળવી લીધો છે 65 - સરાઉન્ડિંગ 20 તો 50 - 80 30 30 ÷ 300 1/10 થશે ને, 1/10 ઇજ ખ્યાલ આવ્યો, 30 ભાગ્યા 300 કે 65 - 20 45 કે ઇઝ ઇક્વલ્સ ટુ 45 ÷ 1/10 × 45 આપણે લઈને રાખીએ, બીજામાં ઉપયોગ કરી લઈશું. ચલો, અહીં પણ ન્યૂટનનો શીતનનો નિયમ, ભાગ બે માટે મેં ન્યૂટનનો શીતનનો નિયમ કઈ રીતે લીધું છે? માઇનસ ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ કે ટી માઇનસ ટી સરાઉન્ડિંગ. માઇનસ ડીટી તો 30 - 50 30 - 60 ÷ dt જે આપણે શું કરવાનું છે? શોધવાનું છે કે અહીંયા મેળવી લીધું 1/10 ÷ 10 × 45 1/10 × 45 × t 45 - સરાઉન્ડિંગ કેટલું છે? 20. તો કેટલો થશે આ? 30 ÷ dt ઇઝ ઇક્વલ્સ ટુ 1/10 × 45 45 - 20 25 5 9 થઈ શકે. પછી 5 × 10 ડીટીના કરતા બનાવશો તો શું થશે? અહીંયા જશે ને અહીંયા આવશે, 30 × 2 × 9 થશે. ડિવાઈડમાં કશું આવશે તો કેટલો થાય છે જોઈ લો, કેટલો થાય છે? ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ 540 સેકન્ડ. આ સેકન્ડ છે, મિનિટમાં તમને જવાબ આપેલો છે. તો કેટલા થશે? 9 × 6 = 54. તો ડીટી બરાબર 9 મિનિટ. ઓકે, ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર.